તો રસીકરણના બીજા તબક્કાનો પ્રારંભ થયો છે અને એમાં જ ગાંધીનગરમાંથી એક મહત્વપૂર્ણ સમાચાર, મુખ્યપ્રધાન વિજય રૂપાણી 15 દિવસ બાદ કોરોનાની રસી લેશે. તાજેતરમાં જ કોરોના થયો હોવાથી હાલ તે વેક્સિન નહીં લે, પરંતુ મુખ્યમંત્રી વિજય રૂપાણી 15 દિવસ બાદ વેક્સિન લેશે. મુખ્યમંત્રીને તાજેતરમાં જ કોરોના થયા હોવાથી હમણાં તેઓ વેક્સિન નહીં લઈ શકે, પરંતુ 15 દિવસ બાદ તેઓ કોરોનાની વેક્સિન લેશે. તબીબો અને આરોગ્ય ટીમે 15-20 દિવસ બાદ વેક્સિન લેવા માટેની સૂચના આપી. કોરોનાથી સાજા થયા બાદ તરત જ વેક્સિન નથી લઈ શકાતી. કોવિડ પ્રોટોકોલ પ્રમાણે 2-3 સપ્તાહ બાદ વેક્સિન લેશે મુખ્યમંત્રી વિજય રૂપાણી. આજ બધી સમગ્ર માહિતી મેળવી સંવાદદાતા કિંજલ મિશ્રા પાસેથી. કિંજલ, શું વિગતો? જીના, દેખો જે રીતે કેન્દ્ર સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવી હતી તે રીતે કોવિડની વેક્સિન માટેનો જે ત્રીજો તબક્કો છે તે આજથી શરૂ થઈ ચુક્યો છે. 60 વર્ષથી વધુ વયવાળા અને તેમજ 45 વર્ષથી નીચેના વયના પરંતુ ક્રિટિકલ જે રોગો હોય તે લોકો આજથી અમને રસી લઈ શકે છે. સરકારી હોસ્પિટલમાં આ રસી નિઃશુલ્ક છે, તેની સાથે જે પ્રાઇવેટ હોસ્પિટલોની અંદર 150 રૂપિયા ચાર્જ અને ફર્ક રજીસ્ટ્રેશન ચાર્જ છે. આજથી અનેક જે પ્રબુદ્ધ નાગરિકો છે તેમણે પણ રસી લીધી છે, પરંતુ મુખ્યપ્રધાનના પત્ની અંજલિબેન રૂપાણીએ પણ આજે કોરોના વેક્સિનની રસી લીધી છે, પરંતુ વાત મુખ્યપ્રધાનની છે. તો તબીબો દ્વારા તેમની આરોગ્યની જે ટીમ છે, આરોગ્ય ટીમે તેમને 15-20 દિવસ બાદ આજે વેક્સિન છે એ વેક્સિન લેવાની સૂચના આપી છે. તેનું કારણ એ છે કે મુખ્યપ્રધાનને હમણાં જ કોરોના થયેલો હતો અને જે રીતના કોવિડના પ્રોટોકોલ છે તે પ્રમાણે જો આપણે કોવિડ થયેલો હોય છે તો તરત ત્યારબાદ 2-3 સપ્તાહ જેટલો સમય વેક્સિનેશનમાં લેવો એ ખૂબ જરૂરી છે. તો જેના કારણે આજે મુખ્યપ્રધાને રસી લીધી નથી અને હજુ પણ 2-3 સપ્તાહ એટલે માની શકાય કે આજે બજેટ સત્ર ચાલી રહ્યું છે. આજે 1 તારીખ છે, 15 તારીખ બાદ 15-20 દરમિયાન મુખ્યપ્રધાન રસી નો જે પ્રથમ ડોઝ છે તે લેશે. બિલકુલ, આભાર સમગ્ર માહિતી બદલ. જે રીતે જણાવી દઈએ કે મુખ્યપ્રધાન વિજય રૂપાણી હવે 15 દિવસ બાદ કોરોનાની વેક્સિન લેવાના છે. તાજેતરમાં જ કોરોના થયો હોવાથી હાલ તેમને વેક્સિન નહીં આપી શકાય, પરંતુ તે બાદ 15 દિવસ બાદ તબીબો અને આરોગ્ય ટીમે 15-20 દિવસ બાદ કોરોનાની વેક્સિન લેવા